રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે કોરોના રસીકરણ કેમ્પ યોજવામાં આવ્યો છે. ત્યારે આ રસીકરણ કેમ્પ ઉપલેટા તાલુકા હેલ્થ વિભાગ, ઉપલેટા નગરપાલિકા તેમજ કોલેજના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ માટે આ રસીકરણ કેમ્પ યોજવામાં આવ્યો છે. ઉપલેટામાં યોજાયેલ રસીકરણ કેમ્પમાં કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને રસીકરણ અપાવવા માટે વિદ્યાર્થીઓને અગાઉથી સુનિશ્ચિત કરવામાં આવેલ અને વિદ્યાર્થીઓને રસીકરણ અપાવવા માટે સરકાર દ્વારા આપવામાં આવેલ સૂચન અને કોરોના રસીકરણ અભિયાનમાં વધુ ને વધુ લોકો રસીકરણ કરાવી અને કોરોના સામેની જંગમાં સહભાગી બની સમગ્ર વિશ્વમાં ચાલતી મહામારી સામે વેક્સિન પ્રૂફ થઈ અને કોરોનાને હરાવવા પ્રયત્ન કરવા માટેની કામગીરી હાથ ધરાઈ રહી છે. ભાવેશભાઈ ગોહેલ, કેમેરામેન અરસીભાઈ આહીર, ઉપલેટા. મારું નામ બારી અંકિતા છે. અમારી કોલેજ મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઉપલેટા. અમારી કોલેજમાં પ્રિન્સિપાલ અને પ્રમુખશ્રી દ્વારા વેક્સિનેશનનું કાર્યક્રમ કરવામાં આવ્યું છે અને આ વેક્સિનનું કાર્યક્રમ ખૂબ જ સરસ લાગી રહ્યું છે. બધા વિદ્યાર્થીઓ વેક્સિન લેવા આવી રહ્યા છે અને વેક્સિન લેવાથી કોઈ આડઅસર થતી નથી અને તેથી બધા વિદ્યાર્થીઓને વેક્સિન લગાવવી જોઈએ. આ વેક્સિનેશનના કાર્યક્રમમાં દરેક વિદ્યાર્થીએ ભાગ લેવો જોઈએ. ખૂબ ખૂબ અભિનંદન. હું પ્રિન્સિપાલ વલ્લભભાઈ આંબાભાઈ નંદાણીયા, ગુજરાત સરકારની ગાઈડલાઈન મુજબ દરેક કોલેજની અંદર એક વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવાનું સરકાર સાથે સૂચના આપવામાં આવેલ છે. તે અનુસંધાને આજરોજ ઉપલેટા નગરપાલિકા, તાલુકા હેલ્થ ઓફિસ અને કોલેજ દ્વારા આ વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. બધા જ વિદ્યાર્થીઓને અગાઉથી જ એ સુનિશ્ચિત કરી અને સમય આપવામાં આવેલો છે અને આ કેમ્પ એ 3 દિવસ સુધી ચાલવાનો છે. અત્યારે પ્રમુખશ્રી પણ હાજર છે અને વિદ્યાર્થીઓને આ બાબતમાં બરાબર સુનિશ્ચિત કરી કે વેક્સિનેશન લેવાની કોઈ આડ અસર પણ નથી અને જો આપણે આ મહામારીનો જંગ જીતવો હશે તો બધા જ વિદ્યાર્થીઓએ અને બધા જ નાગરિકોએ આપણે આ સરકારના આ કાર્યક્રમમાં આપણે જોડાવવું પડશે. એ બાબતને ધ્યાનમાં રાખીને અમે કોલેજના બધા જ વિદ્યાર્થીઓને જે બાકી છે એમનું લિસ્ટ તૈયાર કરી અને બધા જ વિદ્યાર્થીઓને નિમંત્રિત કર્યા છે. આજે પણ બહુ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવ્યા છે. વેક્સિનનો કેમ્પ ચાલુ છે. પ્રમુખશ્રી પણ મયુરભાઈ શું અત્યારે ઉપસ્થિત છે, સ્ટાફ પણ હાજર છે અને વિદ્યાર્થીઓ આ કાર્યક્રમની અંદર હું સાથે જોડાયા છે અને આવતીકાલે પણ હજુ વિદ્યાર્થીઓ આથી વધારે એ જોડાશે અને આ બાબતમાં સહકાર આપવા બદલ તાલુકા હેલ્થ ઓફિસ અને નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર. મયુર ગોવિંદભાઈ સુઆ, ઉપલેટા નગરપાલિકા પ્રમુખ. આજ રોજ અમારી નગરપાલિકાની જે મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ છે ત્યાં એક્ઝામ વિદ્યાર્થીઓની TYની એક્ઝામ ચાલુ હતી અને એમાં વેક્સિનેશનનો કાર્યક્રમ પણ રાખેલો છે, એટલે જેથી વિદ્યાર્થીઓને કોઈ પણ બાકી હોય એ વિદ્યાર્થી વેક્સિન લઈ શકે અને શાંતિથી વ્યવસ્થિત પરીક્ષા એક્ઝામ આપે છે. અને હું આજે ત્યાંની મુલાકાત લેવા આવ્યો હતો. બધા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી અને વ્યવસ્થિત બધા વિદ્યાર્થીઓને એક બેન્ચમાં એક વિદ્યાર્થી અને જે વેક્સિનેશન બાકી છે એ લોકોને વેક્સિનેશનનો કાર્યક્રમ પણ ચાલુ છે, તો તે બદલ આજે અમે મુલાકાત લીધી છે અને તે અમને બહુ સારું લાગ્યું છે.